નમસ્કાર મિત્રો, માલસાપુર ન્યૂઝ માં ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હમણાં જ એક શબ્દ મને વ્યાસપીઠ ઉપરથી આહિર મામાએ જે કીધો છે મોરબીથી, મને લાગે દીપકભાઈ ક્યાંથી આવ્યા હતા, મોરબીથી, એમણે જે આહિર મામાએ એક સરસ વાત કરી કે કબરાઉ ગામ આજે જે છે એ મોગલ માના નામે સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે અને એનું ગૌરવ એ ગામના પ્રથમ નાગરિક એટલે કે સરપંચશ્રીને તો હશે જ. એટલે કહેવાય છે કે જ્યારે એક જ્યોત પ્રગટે છે ત્યારે એની આસપાસનો જે પ્રકાશ જે છે એ આપણે કલ્પના ન કરી ક્યાં પહોંચતો હોય છે. શિવ મહાપુરાણનો આજે બીજો દિવસ જે છે એ વિરામ, અને આ એમ થશે કે એક દિવસ જાય એટલે આપણે વસવસો થાય કે એક દિવસ આપણા હાથમાંથી નીકળી ગયો, પણ એક એક દિવસ એક એક કલાક તમારે માણવાનો છે. હજુ જે છે એ સંતવાણી અલગ અલગ કાર્યક્રમ છે ત્યારે કિશોરભાઈ પાસે જાણશું, પણ આજે બાપુને કહેશું કે બાપુ કેટલો રાજીપો વ્યક્ત કરો છો. આ સ્વયંસેવક જે ખરેખર સેવકોએ જે કામ ઉપાડ્યું, તમે એમના ખંભા કેટલા મજબૂત છે એ ચકાસ્યું, તો આજે બાપુ બીજા દિવસ પછી તમને કેટલો રાજીપો છે અને કેટલી ખુશી છે એના વિશે વાત કરશું. અને બીજો જે વાત કરતા હોય જ્યારે શિવની, જ્યારે અહીંયા ભોળિયા દેવની જ્યારે સ્થાપના થવાની છે ત્યારે શક્તિની પણ વાત કરશું અંબાજીની, અને ત્યાં જે પ્રસાદનો એક વિવાદનો મુદ્દો બન્યો છે મોહન થાળ અને ચીકી, એને લઈને આપણે બાપુ પાસે જાણતો. સૌ પ્રથમ શિવ મહાપુરાણમાં સેવકોને કઈ રીતે બાપુ આશીર્વાદ આપે છે, બિરદાવે છે. બાપુ જય મોકલ. આજે શિવ મહાપુરાણનો બીજો દિવસ વિરામ લીધો, બાપુ ધારણા કરતાં વધારે સારું થયું કે હજુ તમને કંઈક ખૂટે છે સ્વયંસેવકોની કામગીરીમાં? પહેલાં તો મહાસપુરાણની ચેનલ આજે 16 વર્ષ પૂરા કરીને 17મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે એ ચેનલને, અને જેમલસિંહ જાડેજા તમને રાણા મામાને બધાને ખૂબ ખૂબ પહેલા તો આશીર્વાદ છે કે માતાજી તમને ખૂબ ચડતી કળા રાખે અને આવા ધાર્મિક પ્રસંગોનો તમે જેને કહેવાય કે એક નોંધણી લ્યો છો, ધન્ય છે તમને. તો મા સપરોની ચેનલને ખૂબ ખૂબ પહેલાં આશીર્વાદ છે મા મોગલના. વાત સાચી છે, કહેવત છે ને, સંત શ્રી મોટો સેવક, સેવક હોય તો જ ઉજળા હોય. અને જેને કહેવાય કે દ્વારકાધીશના, જેને કહેવાય કે દ્વારકાધીશના જ્યારે પૂજારી ધૂપેલું દીવા મૂકી અને ધૂપેડું લેવા ગયા અને વાઘાને જેને કહેવાય કે દીવાની જે હગ અડી ગઈ હતી, અને જે અમારે જેને કહેવાય કે અમારા ચારણ મહાત્મા ઈશ્વરદાસ, અમારા ચારણ કે સાયાજુલા જાયની જો વાઘાનું ઓલવી નાખતા હોય તો એટલે કીધું તો સંત છે મોટો સેવક. તો એક સેવક હતા હે મહાત્મા, એક પણ સાયાજુલા સેવક હતા, એના દાસ બની ગયા ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડના માલિકના, કે જેને ગીતા ગાયને જ્ઞાન દીધું. આહા, શું આની વાત કરવી, ગીતા ગાયને જ્ઞાન દીધું, ગીતા ગાયને જ્ઞાન દીધું એ કૃષ્ણએ કેવી કરી, એ સૌ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ, કાંઈક મૂસ્યું મરડતા મહીપતિ ગજબ એના ગંભીર, સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરણ, મળશું મેળે ખેળે મળશું ગામ ગયા, પણ હે સજના એક દી નહીં મળ્યા, જે દી અઢી આટકા સમાઈ જાય છે ને તે દી આપણે ક્યાંય મળવાના, આ દાદા મેકરણની સાખીઓ છે. આજ હું તમે બોલી છે દાદાને જીવતા તો આપણે બધાએ શું કર્યું છે તો જાણી છે આપણે બધાએ, આ સંતો કારણ કે સંત સંત મર્યા વાહે જ પૂજાય છે, જીવતા તો સમાજ ગાળું દે છે. એમ જે કાંઈ ઉદળી મોગલને કરી છે ને આ મારા સેવકો દ્વારા માને ઉદળી કરી છે. મને એમ થાય હું એક સેવકનો બોલાવો એટલે 5 આવીને ઉભા રહી છે, બા 5 સેવક આવો એટલે સીધા 25 આવીને ઉભા રહે છે. ગામ પરગામના જેને કહેવાય 200 કિલોમીટરથી ના સેવકો આવ્યા, 300 કિલોમીટર, કોઈ સુરત નવસારી, આજ 900 કિલોમીટર, 700 કિલોમીટર, અમુક તો છે મુંબઈથી ને આવ્યા છે, 2-3 સેવક તો આમ હું બહારથી ને આવ્યા છે 18 વરણ, અને માની સેવા કરવા. બાપુ તમે લેતા નથી પણ અમને સેવા તો કરવા દો, કારણ કે એટલે હું કહું છું સંત છે બડો સેવક, અને માને ઉદળી કરી છે બાપ. મને પોતાને એમ થાય છે કે એક કલાક જ અમારી શિવપુરાણ આજે બોલાણી છે, આજ બીજો દિવસ પૂરો થયો, કાલ ત્રીજો, પણ સેવકોનો એટલો આનંદ છે. પણ બાપ હું ખાલી આમ મારું નજર ભરે છે એટલે 5 સેવકો આપ ઉભા રહી જાય બાપુ હુકમ, તો આથી મોગલની કૃપા નહીં તો બીજું શું, મારા બાપ રૂપિયા દઈને તો હું છૂટી જાય, પણ જે સેવકોની રાત દિવસની જે મહેનત છે, દીકરા અને દીકરીઓ ગામના પરગામના, અમારે ભુરામામાં કોટાઈ હશે, કોટાઈથી ને આવે છે ભુરામામાં બધા, એ રોજના 80-90 સેવકો લઈ આવે નોખા નોખા ગામના, બીજા પણ અમારા ધનજી મામાના સગા છે એ પણ પોતાની લક્ઝરીથી
અને બાયુ રોજની 8-8 બાયુ સ્પેશિયલ બાંધાણે લે છે પોતાના ગાંઠના ભાડેથી. તો વિચાર કરો, ઘરના કામ ખોટી કરી અને આજ જેને કહે મહાશિવપુરાણમાં આજ દીકરીઓ જેને કહેવાય કામે લાગી ગયું. આપ જોવો છો તમે તો એક આનંદ આવે છે કે આ સંત શ્રી બડો સેવક છે, આ સેવા એટલી કરે છે. અને મને આને એમ કહે છે કે બાપુ કદાચ તમે 6 મહિને કદાચ રાખો ને આ પ્રસંગ તો અમે સેવકો હટવાના નથી, આટલો એને ઉત્સવ છે. બાપુ ખાસ કરીને અલગ અલગ સંપ્રદાયમાં અલગ અલગ નામ આપવામાં, જેમ કે શીખ સંપ્રદાયમાં એ શિષ્યને એટલે શીખ શબ્દ શિષ્ય ઉપરથી આવે છે. કોઈક સ્વામી કહે છે, કોઈક ભગત કહે છે, કોઈક ચેલા કહે છે, પણ બાપુ સેવક એટલે કે જે માને ગુરુને સેવે છે એવો સેવક શબ્દ તમે આપ્યો છે બાપુ, તો એના વિશે વાત. સેવક તો સેવક છે ને બાપ, સંત શ્રી મોટો સેવક. મેં તમને કીધું ને આપણે કહી છે ને સેવા મારી માની લેજો, પૂજા મારી માની લેજો. એમ કીધું હું ફલાણો ભાઈ છે નહીં, સામી રે સુંઢાળા ભાંગો મારા દલડાની વાત આપ જાણો છો, ભજન બહુ સારું છે. પણ આ એક સેવક છેલ્લે શું આવે છે, આ સેવકને તમે શું નામ નાશ થઈ જાય, નાશ થઈ જાય છે, નામ નાશ થઈ જાય છે. બાપુ પાસે મોહનથાળનો મુદ્દો લઈને આવું પેલા જે છે એ જ શૃંખલામાં આગળ વાત કરું. કિશોરભાઈ કેટલી ખુશી થાય છે ખભાવ, જે બાપુએ તમારી પરીક્ષા લીધી ને અત્યારે અમે પરીક્ષા ચાલે છે 10માની 12માની, તમે પાસ થઈ ગયા બાપુ, બીજા દિવસે જ પાસ કરી દીધા તમને. શરૂઆતમાં કંઈ મૂંઝવણ કે કંઈક વસવસો એવું હતું કે આ કામ કેટલું મોટું મોટું બાપુએ આપ્યું છે પાર પડશે કે એમ, એવું કોઈ વસવસો થયો હતો? જય મા મણિધર મોગલ વડવાડી મા. અમે સ્વયંસેવકો ક્યારેય હવે વિચાર્યું નથી કે આ ધામે કાંઈ ખોટું થઈ શકે અને કાંઈ આ અમારા પ્રોગ્રામમાં કોઈ અડચણ આવી શકે એવું અમે ક્યારેય વિચાર્યું નથી અને વિચારશું પણ નહીં. કારણ કે જમલસિંહભાઈ તમે જોઈ રહ્યા છો આ ધામનું સંચાલન ખુદ આઈમાં મોગલ કરે છે. બાપ બાપુનો આદેશ થયો કે સ્વયંસેવકો આવો બાપ, અને 5 થી 7 સ્વયંસેવકો ત્યારે હતા હાજર. માન બોલ કીધું કે માનો આદેશ થયો છે, મહાશિવ શિવ મહાપુરાણ કથા આપણે વંચાવવાની છે. બધા સ્વયંસેવકો બાપુ તમારો આદેશ, એ કે કોઈ દાતા નથી, મા દાતા, એ કે અમારે કંઈ વિચારવાનું છે જ નહીં, અમારે તો સેવા કરવાની છે. અને માની કૃપાથી જે આપ જોઈ રહ્યા છો આજે બીજો દિવસ, અમારા બધા જ સ્વયંસેવકો જે ઉલ્લાસથી આનંદથી કામ કરી રહ્યા છે, અને તમે પણ જોઈ રહ્યા છો પ્રસાદની વ્યવસ્થા, અહીંયા મંડપ કથા મંડપની વ્યવસ્થા, ત્યાં મંદિરની વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો, બધી પાર્કિંગની વ્યવસ્થા અમે ચારે બાજુ વ્યવસ્થા કરી છે. અને આવતીકાલે આમાં 9 દિવસની શિવ મહાપુરાણ કથા, એમાં અમે 2 સંતવાણીના પ્રોગ્રામ આવતીકાલે, જેઓ કહેવાય કે આપણા ગુજરાતના પ્રખ્યાત અને દેશ વિદેશમાં તેઓ નામ ગુજરી રહ્યું છે એવા કીર્તિદાનભાઈ ગઢવી, માયા મામા આહિર લોક સાહિત્ય કલાકાર હાસ્ય કલાકાર જીતુ દાદ ગઢવી, દાદ બાપુના દીકરા, તેઓ પણ માના ધામે આવી રહ્યા છે લોક સાહિત્ય કલાકાર. અને જિગ્નેશભાઈ ગુંચાલા જેઓ આ સ્ટેજનું સંચાલન કરશે, તો આ 4 કલાકારો તેઓની વાણી પવિત્ર આવતીકાલે 15 તારીખ અને 3 મહિનો કાલે આવતીકાલે તેઓની વાણી પવિત્ર કરશે. બહુ આનંદ આવી રહ્યો છે અમને. અને સંતવાણીનો સમય જેટલી અમારા દર્શન, હા સંતવાણીનો સમય અમે રાતે 9 વાગે ચાલુ કરી દઈશું. 9 વાગ્યાથી અમે, બાપુનો પણ કાલે આદેશ થયો છે કે બેટા તમે પછી આખી રાત જાગશો તો પછી કાલે પછી તમને અરે તકલીફ પડે, એના કરતાં આપણે 2-3 વાગે આપણે સંતવાણી કાર્યક્રમ પૂરો કરવો છે, એટલે બેટા કે 1 કલાક વહેલા 9 વાગે ચાલુ કરી નાખજો, એટલે 9 વાગે જ અમે સંતવાણીનો કાર્યક્રમ આવતીકાલે ચાલુ કરી નાખશું. એક આ ઉત્સાહ છે અને થાક ન લાગે, જ્યારે કહી શકાય કે બાપુને ખુદને પોતાને પણ થાક મેં કદી જોયો નથી એના ચહેરા ઉપર, જ્યારે મા હાજર હાજર હોય ત્યારે થાક લાગે નહીં, બાપુના આશીષ એમના ઉપર છે જ. બાપુ મૂળ મુદ્દો અત્યારે ખાસ કરીને જ્યારે તમે ધર્મને વિશે કંઈક વાત થાય ત્યારે તમને એક આક્રોશમાં મેં તમને જોયા છે, પછી જગતના તાતની વાત હોય તો તમે આક્રોશમાં આવી જાઓ છો, ધર્મની કોઈ વાત હોય ત્યારે આક્રોશમાં, અંધશ્રદ્ધાની વાત હોય ત્યારે આક્રોશમાં આવી જાઓ છો. બાપુ એવો જ એક મુદ્દો અત્યારે મા શક્તિ જે કહી શકાય કે અંબાજી મા, અને ત્યાં બાપુ મોહનથાળનો મુદ્દો જે છે એ અત્યારે એક વિવાદમાં આવ્યો છે કે મોહનથાળની પ્રસાદી વર્ષોથી બાપુ જે છે ત્યાં આપવામાં આવતી હતી ને હવે ચીકી એની પ્રસાદી આપવાનો મુદ્દો થયો છે, બાપુ એના વિશે શું કહેશો? ખરેખર જે કહે આપણું 51 પીઠામાંલું એક પીઠ એવી મા ભવાની અંબા, મેઇન પીઠ તો હિંગળા જ આપ જાણો છો, જે માના 51 પીઠા છે, 51 કે 52 એમ છે બરાબર. હવે એમાં એના માયલું પીઠા મા ભવાની, જેને ગબરના ગોંખવાળી કહેવામાં આવે છે, એમાં પણ અમે ચારણો સ્તુતિ કરતા હોય ત્યારે પણ અમે એને યાદ પહેલાં કરી છે. શું કહી છે કે હે મા, હે 9 લાખ લોબડિયાળી, ચોરાહીની ચારણા મીટલીના માળની, 5 પાસાળની હરોવર પાળની, 18 જાલાવાળની, 92 લાખ માળવાની, ગિરનારના ગોખની અને કળકળિયા કૂવાની, જાય ભચાવના પાદનની માલકોર છે કળકળિયા કૂવાની, હે 9 લાખ લોબડિયાળી, આ 9 લાખ લોબડિયાળી આ બધા અંશ છે એના, સમજી ગયા તમે? અંશ છે એના. એમ
મને બહુ ઓલું થાય છે કે હું કોઈ વિરોધ નથી, કારણ કે જાડેજા હું ચારણ છું. હું કાયમ કહું છું કે કોઈ પણ મને મારી જાતનો નશો આવો નહીં, પણ મારું કુળ કયું છે એનો મને નશો છે, કે મારું ગોતર કયું. હું ચારણ કુળનો સંતાન છું, હાડા ત્રણ પાડાનું એક ગૌરવ છે, અઢારે વર્ણનું ગૌરવ છે. પણ હર ભજવું હક બોલવું દોનો માતા વલ, ઇનરને ઉતરે નહીં તો આઠો પરમલ. કારણ કે હું અહીંયા કાંઈ મૂકવા નથી દેતો, એટલે દુનિયાને કહું છું કે માના ધામ માટે ભલે તમે લ્યો રૂપિયા, પેટી રાખો, કરોડો રૂપિયા આવે છે માના ધામે અને ભાગશાળી દે છે. આ સિક્કી ન હોય, આ સિક્કી કોઈ આ કાદુ રેવડી નથી કે તમે દુકાનમાં મૂકીને તમે લઈ લો. આ મોહન થાળ ભગવાન કૃષ્ણ, એને કૃષ્ણ કહેતો હોય ભલે, ગોપાલ કહેતો હોય ભલે, લાલો કહેતો હોય ભલે, નટખટ કહેતો હોય ભલે, અને મોહન કહેતો હોય ભલે, આપણે કહીએ છીએ ને એની ગીતમાં પણ આવે છે. એ કાનુડા તને લાગું એ હું પાય રે, હું પાય રે, મેલો ને મોહન મટકી, એ જાય છે મારા સયરનો એ સંગાથ રે, એ સંગાથ રે, મેલો ને મોહન મટકી. આ મોહનનો થાળ અને આ સખી કરીને બેહી ગયા, આ ધંધા કરવા બેઠા છે, જેને કહેવાય 900 વર્ષથી પરંપરાથી જે મીઠો થાળ મોહન થાળ, જેનું નામ ભગવાનના નામ ઉપર છે આ મોહન થાળ. હું તમને કહું છું ને એ પણ કહું છું, હવે આગળ હાલું છું. પછી આ ચીકી કરીને બેઠા છે ને, એને વડવાળી તો માફ નહીં કરે, પણ બેઠીને ગબરમાં એ નહીં માફ કરે, કારણ કે આવું કોઈ કહેતા નથી મારા જેવું. અને હું ખુલ્લા શબ્દ કહું છું, મને બળતરા થાય છે કે ચીકી હોય ભગવાનને, માતાજીને ચીકી હોય, માને લાપસી હોય, માને મોહન થાળ, આપણે ગરબામાંય કહીએ છીએ ને, આપણે જ્યારે ભગવાનની જ્યારે આપણે આરતી ઉતારી ત્યારે આપણે કહીએ છીએ ભગવાનને પડરી જોઈએ છે. દેશી ભાષામાં ઠાકર થાળી કહેતા ગામડામાં, અમે બોલતા શું કે દીકરીઓ વળી અલગ કે શું કહે છે, હે મે તો થાળ ભર્યો છે જો ને ભબકાર રે મારી પ્રેમની તાળી, આરોગ્ય જો તમે નવખંડ નાય નાથ મારી આ પ્રેમની તાળી, હોશે હોશે એ જમાડું એ નંદલાલ રે મારી પ્રેમની થાળી. આ થાળ એક મોહન થાળ ભગવાન કૃષ્ણનું નામ કે જે અખિલ બ્રહ્માનું સંચાલન કરે, એનો થાળ જો બંધ કરો તો પછી આ દેશમાં ગમે ત્યારે સુનવાની આવે આવે ને આવે આવે. બાપુ અન્નકૂટમાં મેં જોયું છે કે મોહન થાળ હોય, લાડુ હોય, સાટા હોય, પણ મેં ચીકી બાપુ અન્નકૂટમાં નથી જોઈ. તો આ બાપુ આ ક્યાંથી આવી ગયું? ચીકી કધાન છે, કધાનમાં અમે ચીકી એટલે શું, ચીકી એ નામ જ ચીકી, જોતા ને તમે પધરી શકી. એટલે અત્યારે શું છે, ઘણું કહું છું, સદજુગ ને કળજુગ મારા તમારા જીવનમાં છે. આ જાદુ ભણે ને આંધળો વણે ને વાસળો સાવે, જાદુ ભણે ને બીજી ખબર ન હોય, સમજી ગયા ને, એની હું તમને રૂપક દઉં. જાદો ભણેલો ને ગા વ્યાતી હોય ને, એટલે એમ કે દવાખાને લઈ જાઓ, એટલે દવાખાને ગા ન લઈ જાય, બાય માણાને લઈ જાવે. આ દાદા ભણે ને સમજી જાય છે, સમજવાવાળા ગાને છે બરાબર, વ્યાતી ટાઠું હૂળ હોય આપ જાણો છો કે એનામાં 33 કરોડ, એ ગાને કે લઈ ન જાવે દવાખાને, ડૉક્ટર નહીં અહીંયા બોલાવાય. હવે આ શું કે ખબર, ગાન દવાખાને લઈ જાય, ભાઈ ભાઈ માણાને દવાખાને લઈ જવાય. એટલે આ જાદુ ભણે ને એને ખબર ન, એટલે આ સકી વાપરી છે. સકી ન હોય આ વિનાશ શબ્દ છે, હું તો આનો વિરોધ કરું છું. બાપુ એમાં મુદ્દો એ લોકો એમ કહે છે કે મોહનથાળનો પ્રસાદ જે છે એ બાપુ એ લોકો કહે છે કે ઝડપથી જે છે બગડી જાય અને ચીકીનો પ્રસાદ વધારે હાલે. પણ બાપુ સાચું ફૂલ હોય એ દિવસ એક હોય, પણ એ જે ખુશબુ પૃથ્વીને આપી જાય એ પ્લાસ્ટિકનું ફૂલ નથી આપતું. તો બાપુ આપણે જાજું કે ગુણવાન, કેવું કેવું ખરેખર આપણું જીવનનું, કારણ કે મોહનથાળમાં એવું પણ કદાચ મેસેજ હશે. તદ્દન ખોટી વાત છે આ કહેવાવાળા, હાવ ખોટા છે. ગાયનું ચોખ્ખું ઘી બાપુ કદાચ તમારે 12 મહિના ઘરમાં રાખો ને તો બગડતું નથી. જો ગંગાજળ ન બગડતું હોય તો ઘી બગડે? તમે વિચાર કરો, માં ગંગા મો બહુ મને મજો આવે છે. તો ગાયનું ઘી એટલી તાકાત, 12 મહિનાના મોગલધામે ગાયનું ઘી છે આપ જુઓ છો, આપણે બનાવી છીએ, એ બગડે એ મોહન થાળ 12 મહિના સુધી ન બગડે, પણ આપણું મન બગડી ગયું છે બોલવામાં, સમજી ગયા ને. એટલે આના માટે હું એક કહું છું કે આવા પાખંડ બહુ છે, એના માટે કડવા ભગતની વાણી છે. બાપુ એક લીટી બોલું છું જાડેજા સાહેબ, કારણ કે મારા ગુરુ છે આજે એના મકાનમાં 22 વર્ષ રહ્યો. તાળીએ વધાવો બાપ પહેલાં એને, આજે એના મકાનમાં હામ ગામને ઠામ છે, એના મકાનમાં ઉર્યો છે બાપ. મારા ગામના બાવાજી છે અને પાછા સરપંચ છે, એમ પાખંડ બહુ પૂજાય છે. એટલે કીધું છે કડવા ભગતે શું કે, એ પાખંડવાળા
એજ પૂંજાણા ચામ એ જતી સતી બહુ મુજાણામ એ આ પાખંડ વાળા પૂંજાણા પાખંડ ની વાત માને પછી મંદિર બાંધીને એ એને માયા વધાડી એને લઈ જાશે જમરાણા કડવો ભગત કે એને ઊંડા ડાટીને માથે મેલજો પાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા પાખંડ વાળા આજ પૂંજાણા ચામ એ જતી સતી એ મનમાં બહુ આવા મુજાણામ જતી સતી બહુ મુજાણાજી આ પાખંડની વાત છે મોહન થાળ 900 વર્ષનો જૂનો અને આજકાલની શક્યું તમને ઠીક પડે એમ કરો કાલ તો તમને એમ કહી શકે ભાઈ એ કરો પૂજા ન કરશો સડી પહેરીને પહેરજો શું સડી પહેરીને કરવી પૂજા નહીં હું તો એટલું કહું કાલ બાપુએ બહુ જ સારું કીધું તો ગંગા માં છે ગંગામાં નાવતો વસ્ત્ર ન ઉતારાય એમનો ધુબકો દઈ દેવાય સડી પહેરીને મામા ન પડાય સડી પહેરો તોય માં ગંદી થવાની જ છે માના ખોળામાં તમે વિચાર કરો જો સડી પહેરીને તમે ગંગામાં ડબકી દેતા આથીને તો તમે મોટા પાપી કોણ છો હે આ મિત્રો એક બાપુનો આક્રોશ છે અને આ તમામ સાધુ સંતોને બહાર આવવાનો એક સમય છે કારણ કે બાપુએ કીધું કે જો આ બધું ચાલ્યા જ રાખશે અને જોયા જ રાખશું અને જેને ખબર છે ને એ નથી બોલતો એ સૌથી વધારે ગુનાગાર છે બાપુ જે ખરેખર આ આધ્યાત્મિક ક્ષેત્રમાં જે સાધુ સંતો ધર્મના જે ધર્મગુરુઓ જે છે એ બાપુ બધું જાણીને જે ચૂપ રહે તો બાપુ સામાન્ય વ્યક્તિને તો કદાચ ખબર નથી જે તમે વાત કરી કે મોહનથાળનો મુદ્દો અમને પણ ખબર નથી કે આટલી એનો મહત્વતા છે તો એ કેટલા ગુનેગાર છે બાપુ જાણીને જે ચૂપ છે વાહ 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 હું એક વાત કરું તમે રસ્તામાં જાઓ કાંટો ભાળી ગયા તમે કયો જાઓ દે ને આપણે શું તમે મોટા ગુનેગાર કારણ તમે ભાળી ગયા તમારે લઈ લેવો પડે ને તમે ભાળી ગયા ન લીધો ને કોક માણા આવે ને એને લાગે તો એનો હરાપ આપણે લાગે છે કદુવા લાગે છે આઈની સમજી ગયા તમે બહુ મોટી વાત છે મારે પાસે એક ગા ખૂતાઈ ગઈ હતી ગાને વાસા આપી માણાએ પગ દઈ દીધો જાણ અજાણતા કારણ કે નિશાન સુખ માપ પગ દીધી હતી ગાયે કીધું કે માણા ઉઠીને મારી માથે પગ દીધો હું જગત જનની છું બહુ માણા નિર્દોષ હતો અને ગાનો હરાપ છૂટી ગયા જા તું પશુ લાયક છું તું માણા લાયક નથી બે શિંગડાને કાન થઈ ગયા એમ આ જે શકી વિચારી છે ને માણા નથી હું પશુ કહું છું એને પશુ લાયક છે આ માણા લાયક નથી જો માના દીકરા હોય તો એને આવો આવો વિચાર આવે શકીનો ને કે એ કહેજો કે ભાઈ મોહનથાળ ભલે રહ્યો હવે આપણે વધારવો છે આ મોહનથાળ અને એવું માને કારણ કે માને લાપસી હોય મોહનથાળ હોય આ માની વાલમવાલી વસ્તુ લાડવા હોય માને ચૂરમો હોય કે શકી હોય માને આ તો બધાએ મેં તમને કીધું ને આંધળો વણે ને વાસળો સાવે આ બધું એ કારણ આવી ગયું છે માં જે કોઈ દલીલ કરતા હોય કે મોહનથાળ બગડી જાય તો અહીંયા બાપુ પાસે આવજો અને ચોખ્ખા ઘીનો કારણ કે આપણે ઘી જે છે ડબલાવાળા બાપુ કહેતા હોય છે ડબલાવાળા ઘી બંધ કરો અને દેશી ગાયનું આપણી પોતાની ગાયનું જે છે જેની ભગવાન શ્રીકૃષ્ણ જેની આગળ વાસણી વગાડી છે એ ગાયનું જર્સી કે એ બીજી કોઈ ગાય નહીં કારણ કે જર્સી તો જાનવર છે ગાય નથી તો એ ગાય જે છે એ ગાયનું તમે ઘી વાપરશો તો મોહનથાળ નહીં બગડે અને મોહનથાળ મોઢામાં નાખી અને બોલતા બાપુ મોઢામાં પાણી આવે મોહનથાળ ચીકી બોલતા મોઢામાં પાણી ના આવે તો આટલું એક વિરામ અને પછી હું બીજા ચરણમાં ગુરુ પાસે આવું પણ મિત્રો આ મેસેજને એટલો વાયરલ કરો કે ગુજરાતના ગુજરાત સરકાર સુધી મુખ્યમંત્રી સુધી અને ભારતના વડાપ્રધાન સુધી પહોંચે કારણ કે આ ધર્મની વાત છે એકવાર ઉંદેડો નીકળશે ને તો હાથી પણ નીકળશે એટલે આપણે જે છે ને એ તિરાડ થવા નથી દેવી કે ધર્મમાં પછી જે કંઈ હાલે હાલવા દેવાનું તો આવું હાલવા ન દેવાવાળા મોગલ બાપુએ જે અપીલ કરી છે તો તમારે પણ આમાં આગળ આવવું પડશે અને આ આક્રોશ જે બાપુએ વ્યક્ત કર્યો છે તમારે પણ કરવો પડશે રાણાભાઈ આહીર સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ મોગલધામ કબરાઉ કચ્છ ગુજરાત